ને મિત્રો, મજામાં મિત્રો. પીએસઆઈ ના પેપર ની અંદર જે હમણાં પૂછાયેલું છે, એમાં રિઝનિંગ ની અંદર તમે જાણો છો 47 જેટલા ક્વેશ્ચન, અને તમે જો કે સંબંધ ના પ્રશ્નો બધે હોય છે, અને આપણે જે શોર્ટકટ બનાવી છે આઈ થિંક લગભગ ક્યાંય નથી. કારણ કે હાઉ એટલે સાવ શોર્ટકટ, કે ખાલી આટલું જ કરવાનું કે તમારે જો પુરુષ હોય તો તમે એને ચોરસ થી દર્શાવો, અને જો સ્ત્રી હોય તો એને રાઉન્ડ થી દર્શાવો. એક વાતી થઈ ગઈ. પછી જો એ ભાઈ બહેન હોય તો એક લીટીથી, અને પતિ પત્ની હોય તો બે લીટીથી. બીજું, એમના સંતાન હોય તો નીચે જવાનું, એના પપ્પા મમ્મી ની વાત હોય તો ઉપર જવાનું. બસ સિમ્પલ, આટલું જ, ખાલી બસ આટલું જ કરો, બધા પ્રશ્નો તમને આવડી જશે. હવે જો કે અહીંયા એવું કીધું છે કે એક છોકરીની ઓળખાણ આપતા વિપિન કહે છે, એટલે વિપિન તો પુરુષ થઈ ગયા. તેની માતા એટલે જો એક છોકરી છે, એટલે આપણે ધારો કે આપણે અહીંયા કરી લઈએ, ચલો આ છોકરી છે બરાબર. આ છોકરીની ઓળખાણ આપતા વિપિન શું કહે છે કે તેની માતા, માતા એટલે આપણે ઉપર જાશું અને માતા છે એટલે રાઉન્ડ કરશું. તેની માતા મારી સાસુની એકમાત્ર દીકરી છે, એટલે અહીંયા આ છે એ સાસુ હશે, કોના, વિપિનના, અને એની આ એક જ માત્ર દીકરી છે. એટલે આ તો થઈ ગયું, પણ આ સાસુ ક્યારે થાય? તો કે ભાઈ આમને એક મિસ્ટર છે, અને આ જે દીકરી છે એના આ પતિ એટલે કે વી. જોજે, આ સમજાય છે વાત? હવે જો આપણે વિચારી કે આ વી એટલે વિપિનભાઈ શું કહે છે કે તેની માતા મારી સાસુ, જો એમને સાસુ થઈ ગઈ, કારણ કે આ એમના મિસિસ છે, આ એમના મમ્મી પપ્પા છે બરાબર ને, આ મમ્મી પપ્પા થઈ ગયા. તો એમની માતા મારી સાસુની આ એકમાત્ર દીકરી છે. તો હવે 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 કંઈ પણ પૂછે, આનો નાનો સંબંધ, આનો નાનો સંબંધ, ગમે તે પૂછે, તમે હવે આ બધું જાણો છો. બસ આટલામાં આખું ફેમિલી આવી ગયું, અને હવે પ્રશ્ન ગમે તે હોય પછી ખાલી પ્રશ્ન સામું જ જોવાનું છે કે તે છોકરી એટલે આ છોકરી સાથે વિપિનનો સંબંધ તો આ રહ્યા એના મમ્મી, આ મમ્મીના મિસ્ટર એટલે કે એના પપ્પા પતી ગયો. તો અહીંયા બિલકુલ જવાબ છે પિતા. ઇઝ ઇટ ઓકે? કંઈ પણ હશે તમને આવડી જશે, ખાલી માત્ર પ્રેક્ટિસ કરજો. બસ આટલું સિમ્પલ લોજિક. જોઈએ નેક્સ્ટ મિત્રો. બીજો સમ પણ આ જ પ્રકારનો છે, અને મિત્રો મેં તમને વાત કરી એમ કે કોઈ પણ બેન હશે તો તમે રાઉન્ડ કરશો, કોઈ પણ ભાઈ હશે તો તમે ચોરસ કરશો, ભાઈ બેન હશે તો એક લીટી. દાખલા તરીકે તમને આવે તરત કહેશો કે આ એમના મિસિસ છે અને આમના આ સિસ્ટર છે. દાખલા તરીકે આમના સન કે ડોટર હશે બરાબર, કે ધારો કે આમ બરાબર, તો આ તમે કહી શકો કે આ જે કપલ છે એના આ દીકરો દીકરી છે ને, તો આના મમ્મી છે. ઇઝ ઇટ ઓકે? કારણ કે ભાઈ બહેન છે, સમજાય છે મિત્રો? અને દાખલા તરીકે જો અહીંયા હોય તો તમે તરત કહો કે ભાઈ આમના આ સન છે અને આ સનની મિસિસ છે. તો અહીંયા અચ્છા, આમને અહીંયા ધારો કે આપણે આમ કહ્યું હોય તો તરત કહેશો કે ભાઈ આમના આ મમ્મી છે પણ આમના એ સાસુ છે. તો આ જે ચિત્ર છે એમાંથી તમને બધી ક્લિયરિટી મળી જાય છે. તો હવે કોઈ પણ રિલેશનના મતલબ સંબંધના દાખલામાં તમારે કંઈ ઘટશે નહીં, કારણ કે તમને બાકીનું ભત્રીજો ફય એ તો બધું ખબર જ છે. તો જોઈએ આસમ. અહીંયા કીધું છે, મનીષ તરફ આંગળી ચિંતા અનુજ કહે છે કે ખાલી જગ્યા તે મારા પુત્રની માતાના પિતાનો પુત્ર છે. અનુજનો મનીષ સાથેનો સો સંબંધ છે, તો જે કીધું છે એ જ આપણે લખીએ. મિત્રો વાત એવી છે કે મનીષ તરફ આંગળી ચીંધતા અનુજ બોલે છે, એટલે આપણે મનીષ છે એટલે એમ કરી નાખશું, આમ કરી નાખશું, એટલે આના ઉપર આંગળી ચીંધીને શું કહે છે? અનુજ બોલે છે. અનુજ છે એ પણ શું થશે? તમે તરત કહેશો અનુજ છે એ પણ પુરુષ જ છે. અનુજ શું કહે છે કે તે મારા પુત્રની માતા, હવે જો આમનો પુત્ર હશે એ તો અહીંયા આવશે બરાબર, મારા પુત્રની માતા. ચાલો આ માતા કેવી રીતના બનશે? તો આ અનિલના મિસિસ છે, એટલે મારા પુત્ર ની માતા, એના વડી પિતા એટલે એના પિતા બરાબર, માતાના પિતા નો પુત્ર છે એટલે આ પુત્ર થી. ફરીથી જો સમજો, તો મનીષ તરફ આંગળી ચીંધતા અનુજ બોલે છે કે તે એટલે આ મારા પુત્ર એટલે આ પુત્ર, એની માતા બરાબર ને, એની માતા એના પિતા નો પુત્ર છે. હવે તમે જ કહો કે આના આ પિતા છે અને આનો આ દીકરો છે, તો આ શું થયા? ભાઈ બહેન થયા. તો આખું ચિત્ર તમને હવે ક્લિયર થઈ ગયું. હવે અનુજનો મનીષ સાથેનો સંબંધ જોજે. તમે તરત કહેશો કે આ એમના મિસિસ નો ભાઈ થાય, અને મિસિસ ના ભાઈ ને આપણે શું કહીએ? સાળો. તો મિત્રો આટલું સહેલું તમને લાગશે, ખાલી એક જે કહેવાય સ્માર્ટ વર્ક કરી લેજો. અને આ જે શોર્ટ ટ્રીક મેં ખાસ તમારા માટે જ બનાવી છે, તો કંઈ ઘટે નહીં. તો આવી સ્માર્ટ વર્ક કરતા રહો, બધાને શીખવતા રહો, અને પ્રેક્ટિસ કરી લેજો, તો હવે તમને બધું આવડશે. ઇઝ ઇટ ઓકે? ઓલ ધ બેસ્ટ. પણ હા, કોમેન્ટની રાહ સાથે.
આવજો.